राजकोट जिला पंचायत ना हेल्थ वर्करो एकत्र थया। हेल्थ वर्करो पोतानी मांगणी ने लई एकत्र थया। 700 जेटला हेल्थ वर्कर पोतानी मांग ने लईने एकत्र थया। कोरोना काल में जे सरकार द्वारा पथ्थू नक्की करवामां आवेल ते हजू आपवामां नथी आव्यो। 130 दिवसना रजा पगार आपवानी मांग कराई। अनियमित पगारनुं निराकरण लावानी मांग कराई। FHW MPHW कायमी कर्मीने उच्चतर पगार, फिक्स पगारना कर्मचारीओने 4000 वधु चूकवाने लईने पण घणा समयथी रजूआत करी छे। मारू नाम सहदेव डांगर, जिला पंचायत आरोग्य कर्मचारी महामंत्री। सहदेव भाई, आज जिला पंचायत आरोग्य कर्मचारी बता आज अमे CL मूकी ने बदा 700 कर्मचारी जिला पंचायत आरोग्य शाखा भेगा थिया छे। अमारा चार मुख्य मुद्दाओ है, जेमा अमारे जे कोरोना वॉरियर्स तरीके अमने सरकारे बिरदाव्या हता 2022 में एनो GR थयेलो हतो, ए GR ने पण आज एक वर्ष थवा आव्युं, तेम छतां अमने 130 दिवसनो जे भत्तु छे ए हजी सुधी आपवामां आव्युं नथी। अने बीजी वस्तु ई के અમારો જે રેગ્યુલર પગાર છે એ પગાર પણ ટાઈમ ઓ ટાઈમ થતો નથી। ગયા મહિને પણ 21 તારીખે જે પગાર થયો હતો, 7-8 જેવો તહેવાર હતો, લોકોને પૈસા આવતા નથી તો કરે શું। પછી આ મહિને પણ હજી 8 તારીખ સુધી પગાર થયેલ નથી, જે રેગ્યુલર પગાર છે એ અમારો મુખ્ય મુદ્દો છે। બીજી વસ્તુ છે, અમારે જે ફિક્સેશનના જે કર્મચારીઓ છે ફિક્સ પગારના, એને પણ સરકારે 4000નું ભથ્થું જાહેર કરેલું છે, જે પણ આજ દિન સુધી હજી સરકાર અહીં વહીવટી દ્વારા જાહેર કરેલું છે પણ આપેલું નથી। અને ચોથો મુદ્દો છે અમારો ઉચ્ચતરનો, જે બહેનોના ઘણાના ઉચ્ચતર હજી બાકી છે, એ પણ અહીં ફાઇલ મોકલેલી છે, તેમ છતાં આગળ જતી નથી। વહીવટી અહીં શું કરે છે એ જ ખબર પડતી નથી। અમે વારંવાર રજૂઆત કરેલી છે, તેમ છતાં એનું હજી આજ દિન સુધી નિરાકરણ આવેલ નથી। મારું નામ ચૌહાણ બિંદિયા છે, હું જામકનોડા દળવી ગામમાં સબ સેન્ટરમાં જોબ કરું છું। મેઇન મુદ્દો તો અમારે અત્યારે જે પગાર અમારો 16 તારીખ થઈ ગઈ, 2 મહિનાથી અમારા પગાર ટાઈમે થતા નથી બરોબર। અમારે મકાન ભાડું હોય, લાઇટ બિલ હોય, પછી ગમે ત્યાં લોનના હપ્તા લીધા હોય તો અમારે ટાઈમસર 1-5 હપ્તા ભરવાના હોય, હવે પગાર જ ના થાય તો અમે કઈ રીતના મેળ કરી। કેટલા લોકો અત્યારે તો તમે જોઈ જ શકો છો કેટલા છે, 700-800 મુખ્ય માંગણી તો અત્યારે અમે તો ફિક્સમાં છીએ, અમે લાગ્યા એને હજી આ 29 તારીખે વર્ષ થશે, અત્યારે અમે ફિક્સમાં છીએ 5 માટે ફિક્સમાં। અમારે જે 4000 સર્વેલન્સ ભથ્થું મળવું જોઈએ એ અમને મળતું નથી, અમે વારંવાર પરિપત્ર આપેલા છે કે અમને 4000 સર્વેલન્સ ભથ્થું આપવું જોઈએ, પણ તોય 4000 સર્વેલન્સ ભથ્થું અમને ફિક્સવાળાને મળતું નથી, અને બીજા જિલ્લામાં બધે મળે છે, બીજા જિલ્લામાં ફિક્સવાળાને અમરેલી કચ્છ જિલ્લામાં બધે મળે છે, પણ અમને રાજકોટ જિલ્લાવાળાને આપતા નથી।